ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 12 સાયન્સની અંદર માનસ સ્વાસ્થ્ય અને રોગો પ્રકરણ 8, તારીખ 23/11/20 મંડે. નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ, ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એબ્યુઝની ચર્ચા કરવાની છે. એમાં કેટલાક નશાકારકની વાત આવે, એટલે તો પહેલાં તો તમાકુ, પછી હેરોઈન, ચરસ, ગાંજો, ભાંગ, કેટલાક નશાકારક પદાર્થો એ મુખ દ્વારા લેવાતા હોય છે. દાખલા તરીકે તમાકુ લઈ હોય તો એ ધૂમ્રપાન, બીડી, સિગારેટ. તમાકુને કેટલાક ચાવવા માટે પણ ઉપયોગમાં લે છે, છીકણી માટે, શરદી થઈ હોય ત્યારે મોટી ઉંમરના વ્યક્તિઓ છીકણી તરીકે પણ ઉપયોગ કરે છે. લગભગ 400 વર્ષથી પણ વધારે સમયથી તમાકુનો ઉપયોગ થાય છે. આટલું બધું નુકસાન કરવા છતાં બી મોટી વયના, ખાસ કરીને યુવાનોમાં એનું પ્રમાણ વધુ જોવા મળે છે. તમાકુથી ખાસ કરીને ફેફસાને નુકસાન થાય છે, ગળાના કેન્સર થાય છે, મૂત્રાશયને પણ નુકસાન થાય છે. મોટે ભાગે બધા નશાકારક પદાર્થો દરેક અંગો જે છે, હૃદય છે, મગજ છે, CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની વાત કરીએ તો તેનો પણ એ નુકસાન કરે છે. તમાકુ એ ખાસ કરીને રુધિરની અંદર નિકોટિન આલ્કેલોઇડ જે છે, તે તમાકુમાં જે આલ્કેલોઇડ છે તેને નિકોટિન કહે છે. નિકોટિન એ સીધું રુધિરની અંદર ભરે છે ને રુધિરનો દબાવ અને હૃદયના ધબકારા પણ વધારે છે. આ રીતે એ મૂત્રપિંડ, એમ્ફીસેમા જેવા રોગો, કેન્સર, ફેફસાના જે રોગો થાય છે, એમ્ફીસેમા ફેફસાની અંદર પાણી, પછી ફેફસાના કોષો નાશ થઈ જાય છે, સ્થિતિસ્થાપકતા ગુમાવે છે, ને તેને કારણે એડ્રીનાલિન અને નોન એડ્રીનાલિન જે મૂત્રપિંડની હોય છે તેની અંદર જોવા મળે છે. એડ્રીનાલિન ગ્રંથિ તે સીધી રુધિરની અંદર ભળે છે, એડ્રીનાલિન અને નોન એડ્રીનાલિન જે રુધિરમાં ભળે છે, હૃદયના ધબકારો વધારે છે. એટલે કે તમાકુને કારણે એક ભામ એ છોમ આવે છે. કેટલાક રમતવીરો પણ એનો દુરુપયોગ કરતા હોય છે, કે તેમાં ખાસ કરીને દુરુપયોગની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો બાર્બિટ્યુરેટ, મોર્ફિન જે છે તે ખાસ કરીને શસ્ત્રક્રિયા થતી હોય છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બાર્બિટ્યુરેટ જે છે તે પણ એક ઔષધિ તરીકે, બેન્ઝોલાઇન જે પાઇન તરીકે, ડ્રગ્સ તરીકે તે 28 વ્યક્તિઓને આપવામાં આવતા હોય છે ડૉક્ટરો દ્વારા. તો એ બાર્બિટ્યુરેટ, એમ્ફીટેમાઇન્સ અને બેન્ઝોલાઇન જે પાઇન, એ બધા જે ડોપામાઇન જે છે એ બધી જે ડ્રગ્સ તરીકે તેનો ઉપયોગ થાય છે. એ તમાકુની વાત કરીએ, મોર્ફિન એ શસ્ત્રક્રિયા વખતે તેને શાંતિદાયક એટલે કે આરામ, પેઇનફુલ થતું હોય છે તેને રિલીઝ કરવા માટે એ પેલા જે ડૉક્ટરો હોય છે તેના દ્વારા અપાતું હોય છે. ત્યાર પછી કેનાબિનોઇડ, મોસ્ટ આયન જે છે કેનાબિસ, બિનોઇસ, એ ઘણા બધા રાસાયણિકના સમૂહ છે. તે મગજમાંના કેનાબિન ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે. કુદરતી કેનાબિનોઇડ એટલે કે એક પ્રકારની વનસ્પતિ છે જેને ભાંગ કહે છે, એનું નામ છે કેનાબિસ સટાઇવા, વનસ્પતિનું નામ છે કેનાબિસ સટાઇવા, અને એના વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવાય છે. કેનાબિસના કેટલાક ટોચના પુષ્પ એ રેજિનનો પણ સ્ટાફ કરે છે, તે રાડ તરીકે, રેજિન એટલે કે રાડ તરીકે તેનો ઉપયોગમાં લેવાય છે. તેમાંથી મેરીજુઆના, હશીસ, ચરસ, ગાંજાના ઉત્પાદન કરવામાં આવે છે. શરીરના હૃદય પરિવહન તંત્રને અસર કરે છે, એટલે કે હૃદયના ધબકારા વધારે છે, રુધિરનું દબાણ વધારે છે, જે આગળ આપણે અત્યારે વાત કરી તમાકુમાં, તેવી જ કંઈ અહીં કેનાબિનોઇડ્સમાં પણ થતું હોય છે. કોકા આલ્કલોઇડ જે કોકેઇન તરીકે ઓળખાય છે દક્ષિણ અમેરિકાની અંદર ખાસ કરીને તે જોવા મળે છે, અને તેની વનસ્પતિનું નામ છે ઇરિથોચાયલમ કોકા તરીકે તેનું, એટલે કે એ દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે એનું નામ છે. જે ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇકોલાઇન જેને આપણે કહીએ છીએ, ચેતાપ્રેષક દ્રવ્ય વનસ્પતિમાં આપણે ઘણીવાર ખરા ચેતાતંત્રની અંદર ચેટો પાગમ હોય છે ત્યારે ચેતાપ્રેષક દ્રવ્ય હોય છે, તો અહીંયા ડોપામાઇન પણ એ જ પ્રકારનું દ્રવ્ય છે, ચેતાપ્રેષક દ્રવ્ય જે વહનમાં ખલેલ પહોંચાડે છે. એટલે કેટલીક વાર અનિંદ્રા થતી હોય છે ત્યારે આવી બધા એ ઔષધોનો ઉપયોગ કરાતો હોય છે. કોકેઇન એ સામાન્ય રીતે કોક કે કેટ તરીકે ઓળખાય છે, અને ખાસ કરીને નાસિકા દ્વારા લેવાતો હોય છે. તો કેટલીક એ નાસિકા દ્વારા લેવાતો હોય, કેટલાક ઇન્જેક્શન દ્વારા લેવાતા હોય છે, કેટલાક મુખ માટે લેવાતો હોય છે, ધૂમ્રપાન રીતે હોય છે, ચાવવા માટે હોય છે, તો અલગ અલગ રીતે આ ડ્રગ્સનો ઉપયોગ, આલ્કોહોલનો ઉપયોગ કરાતો હોય છે. તે ઉપરાંત હેરોઇન જેને સ્મેક કહે છે, સ્મેક એક પરીક્ષામાં પૂછાય છે સ્મેક એટલે શું, તો એની વાત આપણે પછી કરીએ. એ સફેદ વાસવિહીન કડવું સ્ફટિકમય સંયોજન છે હેરોઇન, મોર્ફિનના એસિટાઇલેશનથી તે મેળવવામાં આવે છે.
તો એ ટૂંકા સવાલની અંદર પણ પૂછાતા હોય છે. મોર્ફિન એસિટાઇલેશનની વાત આવે છે. આંકડાકીય સર્વેક્ષણ પ્રમાણે એ યુવાનોની અંદર આ નશાકારક પદાર્થો વધુ માત્રામાં જોવા મળે છે. તો લગભગ એની વર્તણૂકને સુરક્ષિત કરવા તેમની યોગ્ય શિક્ષણ પણ યુવાનોને આપવું જોઈએ કે જેને કારણે એ આલ્કોહોલ અને ડ્રગ્સનો ઉપયોગ નહીવત કરે જ નહીં, તો એ રીતનું શિક્ષણ અપાવવું જોઈએ કે જેને કારણે શરીરના ઘણા બધા અંગોને નુકસાન કરે છે અને લાંબે ગાળે એ કેન્સર થવાની શક્યતા પણ રહે છે. તો અહીંયા આપણે 14 એ જોઈએ, હવે 14 બી આપણે બોર્ડ પરથી જોઈએ. તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.